હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે વાત કરીશું સર્વેઇંગના ટોપ મોસ્ટ 200+ એમસીક્યુઝ પાર્ટ 1ની. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. શરૂઆત કરતા પહેલા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે મારું નામ છે મિસ્ટર જય ગોહેલ, અને તમે સોશિયલ મીડિયાની અંદર કનેક્ટ થવા માંગતા હોય તો આ આઈડી પર મને ફોલો કરી શકો છો. સાથે કોઈપણ ક્વેશ્ચન્સ, કોઈપણ ડાઉટને પૂછવા માટે ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો. અને આપણા બધા જ લેક્ચરની પીડીએફને મેળવવા માટે જીપીએસસી નેટવર્ક નામની ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી શકો છો. તો શરૂ કરીએ આજના ફર્સ્ટ ક્વેશ્ચનથી. ફર્સ્ટ ક્વેશ્ચન છે, ધ કર્વેચર ઓફ ધ અર્થ સરફેસ ઇઝ ટેકન ઇન ટુ એકાઉન્ટ ઓનલી ઇફ ધ એક્સટેન્ટ ઓફ સર્વે ઇઝ મોર દેન ધી વોટ. તો સૌપ્રથમ આપણે સૌ જાણીએ છીએ કે સર્વેઇંગ છે બે પ્રકારના હોય છે. એક છે પ્લેન સર્વેઇંગ અને બીજું છે જીઓડેટિક સર્વેઇંગ. પ્લેન સર્વેની અંદર કર્વેચર ઓફ ધ અર્થ સરફેસ છે એને ધ્યાનમાં લેવામાં નથી આવતી, જ્યારે જીઓડેટિક સર્વેની અંદર કર્વેચર ઓફ ધ અર્થ સરફેસ છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. અને એ ક્યારે ધ્યાનમાં લેવામાં આવે છે કે જ્યારે સર્વે છે એ 250 સ્ક્વેર કિલોમીટર્સથી વધી જશે ત્યારે. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી ડી, 260 સ્ક્વેર કિલોમીટર. કેમ કે કર્વેચર ઓફ ધ અર્થ સરફેસ 250 સ્ક્વેર કિલોમીટરથી વધી જશે ત્યારે જ આપણે ધ્યાનમાં લઈએ છીએ. અહીં આપેલા ઓપ્શનમાંથી 250 કરતાં વધારે એવો ઓપ્શન છે ડી. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ ક્વેશ્ચન છે, ધ ડિફરન્સ ઇન ધ લેન્થ ઓફ એન આર્ક એન્ડ ઇટ સબસ્ટેન્ડ કોર ઓન ધ અર્થ સરફેસ ફોર ધ ડિસ્ટન્સ ઓફ ધ 18.2 કિલોમીટર ઇફ ઇટ ઇઝ ઓનલી વિથ ધી વોટ. તો ઇફ ઇટ ઇઝ ઓનલી વિથ ધી 10 સેન્ટીમીટર. ધ રાઇટ આન્સર વુડ બી સી. ફ્રેન્ડ્સ, અહીં તમે લાસ્ટ સુધી વિડીયો જોવાનો આગ્રહ રાખજો, કેમ કે લાસ્ટ યરમાં જે મોસ્ટ ટાઈપિક ક્વેશ્ચન્સ છે એક્ઝામ માટે એ કવર કરવામાં આવેલા છે. અને 110% ગેરંટી છે એ પ્રશ્ન છે એક્ઝામમાં પૂરેપૂરી આવવાની સંભાવના છે. તો આપણો થર્ડ ક્વેશ્ચન્સ છે, જીઓડેટિક સર્વેઇંગ હાયર એક્યુરેસી ઇઝ અચીવ ઇફ ધી વોટ. હવે આપણે ખબર છે કે જીઓડેટિક સર્વેઇંગની અંદરમાં આપણે કર્વેચર ઓફ ધ અર્થ સરફેસ છે એને ધ્યાનમાં લઈએ છીએ. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી પી, કર્વેચર ઓફ ધ અર્થ સરફેસ ઇઝ ટેકન ઇન ટુ એકાઉન્ટ. ત્યારબાદ છે, હાઇડ્રોગ્રાફિક સર્વે ડીલ્સ વિથ ધ મેપિંગ ઓફ ધી વોટ. તો હાઇડ્રોગ્રાફિક સર્વેની અંદરમાં જે મેપિંગ કરવામાં આવે છે એ લાર્જ વોટર બોડીઝનું કરવામાં આવે છે. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી એ, લાર્જ વોટર બોડીઝ. ત્યારબાદ છે કે સર્વેઇંગ વિચ આર કેરી આઉટ ટુ ડેપિટ અ માઉન્ટેન રિવર વોટર બોડીઝ વુડન એરિયા એન્ડ કલ્ચરલ ડિટેલ્સ આર નોન એઝ ધી વોટ. હવે જે સર્વેઇંગ માઉન્ટેન્સમાં ઉપર કરવામાં આવે છે, માઉન્ટેન્સની ડિટેલ્સ આપણે કેરી આઉટ કરવા માટે યુઝ કરવામાં આવે છે, એવા સર્વેઇંગને આપણે કહીએ છીએ ટોપોગ્રાફિકલ સર્વેઇંગ. રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચન્સ છે કે સર્વેઇંગ વિચ આર કેરી આઉટ ટુ પ્રોવાઈડ અ નેશનલ ગ્રીડ ઓફ અ કંટ્રોલ ફોર પ્રિપેરેશન ઓફ ધ એક્યુરેટ મેપ ઓફ અ લાર્જ એરિયા ઇટ ઇઝ નોન ટુ બી ધી વોટ. નાવ ઇટ ઇઝ નોન ટુ બી ધ જીઓડેટિક સર્વેઇંગ. ત્યારબાદ ક્વેશ્ચન છે, ધ મેઇન પ્રિન્સિપલ ઓફ સર્વેઇંગ ઇઝ ટુ વર્ક ફ્રોમ ધી વોલ ટુ ધ પાર્ટ. ધ રાઇટ આન્સર વુડ બી બી. આ ફ્રેન્ડ્સ ક્વેશ્ચન છે ઘણી વખત એક્ઝામની અંદરમાં પૂછાયેલા છે. ત્યારબાદ ક્વેશ્ચન છે, ધ સિસ્ટમેટિક એરર આર ધ ધોઝ એરર વિચ ઇઝ વોટ. તો સિસ્ટમેટિક એરર છે ફ્રેન્ડ્સ એક પ્રકારની ક્યુમ્યુલેટિવ છે અને એને આપણે એલિમિનેટ કરી શકીએ છીએ. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચન્સની વાત કરીએ, ઇફ ધ સ્મોલેસ્ટ ડિવિઝન ઓફ અ વર્નિયર ઇઝ લોંગર દેન ધ સ્મોલેસ્ટ ડિવિઝન ઓફ ઇઝ પ્રાઇમરી સ્કેલ, ધ વર્નિયર ઇઝ કોલ એઝ ધી વોટ. નાવ ઇટ ઇઝ કોલ એઝ ધી રિટ્રોગ્રેડ વર્નિયર. ધ રાઇટ આન્સર વુડ બી સી. ફ્રેન્ડ્સ, અહીં હું જેટલા પણ ક્વેશ્ચન્સ કવર કરું છું, તમારો એવો આગ્રહ હોવો જોઈએ કે આ ક્વેશ્ચન્સની આગળ પાછળનું છે એ કવર થઈ જવું જોઈએ. કેમ કે અહીં મેં તમને એક ક્વેશ્ચન પૂછાયેલો છે તો તમે ડાયરેક્ટ વર્નિયર વિશે પણ પૂછી શકે છે, ડબલ વર્નિયર વિશે પણ પૂછી શકે છે. તો તમે ડાયરેક્ટ વર્નિયર શું છે, ડબલ વર્નિયર શું છે એ પણ તમારે વાંચવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યારબાદ ક્વેશ્ચન્સની વાત કરીએ, ધ લીસ્ટ કાઉન્ટ ઓફ વર્નિયર સ્કેલ ઇઝ ધી વોટ. તો લીસ્ટ કાઉન્ટ કોને કહેવામાં આવશે, તો કે લીસ્ટ કાઉન્ટ ઇઝ ધી વેલ્યુ ઓફ વન ડિવિઝન ઓફ અ વર્નિયર સ્કેલ ડિવાઈડ બાય ધ ટોટલ નંબર ઓફ ધી ડિવિઝન ઓન ધી પ્રાઇમરી સ્ક્વેર. ધ રાઇટ આન્સર વુડ બી સી. તેવા ક્વેશ્ચન્સ છે, ધ ડાયાગોનલ સ્કેલ ઇટ ઇઝ પોસિબલ ટુ રીડ અપ ટુ ધી વોટ. તો જે ડાયાગોનલ સ્કેલ છે ફ્રિત્રો એ થ્રી ડાયમેન્શનલ છે, એટલા માટે આપણે થ્રી ડાયમેન્શનલની અંદરમાં આપણે રીડ કરી શકીએ છીએ. ત્યારબાદ છે, ઇન કેસ ઓફ ધ ડાયરેક્ટ વર્નિયર સ્કેલ
તો ડાયરેક્ટ 1 યર સ્કેલની અંદરમાં શું થશે? તો કે ગ્રેજ્યુએશન ઇન્ક્રીઝ ઇન ધ સેમ ડાયરેક્શન ઇન વિચ ધ ગ્રેજ્યુએશન ઓફ ધ મેન સ્કેલ વિચ ઇઝ ઇન્ક્રીઝ. ધ રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચન્સની વાત કરીએ તો શોર્ટ ઓફસેટ આર મેઝર વિથ ધી વોટ. તો શોર્ટ ઓફસેટ છે ફ્રેન્ડ્સ, એને આપણે ઓર્ડિનરી ચેનની મદદથી પણ માપી શકીએ છીએ. દેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી એ. શોર્ટ ઓફસેટ કોને કહેવામાં આવશે? તો કે જે 15 કરતાં ઓછા હશે એને આપણે શોર્ટ ઓફસેટ કહીએ છીએ, અને જો 15 કરતાં વધારે હશે તો એને આપણે કહીએ છીએ લોંગ ઓફસેટ. ત્યારબાદ છે ગ્રેટર એક્યુરેસી ઇન ધ લિનિયર મેઝરમેન્ટ ઇઝ ઓપ્ટેન બાય ધી વોટ. તો આપણે ગ્રેટર એક્યુરેસી આપણે લિનિયર મેઝરમેન્ટમાં આપણે મેળવવી હોય તો આપણે યુઝ કરીએ છીએ ડાયરેક્ટ ટેપિંગનો. ટેપની મદદથી આપણે જે લિનિયર મેઝરમેન્ટ કરીએ છીએ એમાં એક્યુરેસી સૌથી વધુ માત્રાની અંદર હશે. ત્યારબાદ છે ઇફ ઇટ ઇઝ ધ મોર ડિફિકલ્ટ ટુ ઓપ્ટેન અ ગુડ રિઝલ્ટ વાઇલ મેઝરિંગ ધ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ બાય સ્ટેપિંગ ઇન ધી વોટ. તો ફ્રેન્ડ્સ, અપહિલની અંદરમાં સૌથી વધુ છે એ ઓબસ્ટ્રક્શન આવી શકે છે ટુ મેઝરિંગ અ સ્લોપ, રાઈટ? તો રાઈટ આન્સર વુડ બી એ. ત્યારબાદ છે ધ ડિસ્ટન્સ બિટવીન ધ સ્ટેપ ફોર મેઝરિંગ ડાઉન હિલ ટુ ઓપ્ટેન અ બેટર એક્યુરેસી. તો બેટર એક્યુરેસી માટે આપણે ડિક્રીઝ વિથ ઇન્ક્રીઝ ધી સ્લોપ, જે એક્યુરેસી છે એ સ્લોપ વધવાને કારણે ઘટશે. રાઈટ આન્સર વુડ બી સી. તેવા ક્વેશ્ચન્સની વાત કરીએ તો કરેક્શન ટુ બી એપ્લાઇડ ટુ ઇચ 30 મીટર ચેન લેન્થ અલોંગ ધ ઝીરો સ્લોપ. તો આપણને ખબર હોવી જોઈએ કે જે કરેક્શન ઓફ ધ સ્લોપ છે એનું ફોર્મ્યુલા છે થશે એલ સેક થીટા માઇનસ 1. તો અહીંયા મીટર કેટલા આપેલા છે? તો કે 30 મીટર ચેન લેન્થ છે અને સ્લોપ છે 0 ડિગ્રી. તો 30 sec θ એટલે કે 30 sec 0 માઇનસ 1. ધ રાઇટ આન્સર વુડ બી એ. ત્યારબાદ ક્વેશ્ચન્સ છે વાઇલ મેઝરિંગ અ ચેન લાઇન બિટવીન ધ ટુ સ્ટેશન એ એન્ડ બી ઇન્વર્ટેડ બાય ધ રાઇઝ ગ્રાઉન્ડ ઇફ ઇટ ઇઝ વોટ. ધ રાઇટ આન્સર વુડ બી એ, વિઝન ગેટ્સ ઓબસ્ટ્રેક્શન, રાઈટ? તેવા ક્વેશ્ચન્સની વાત કરીએ પ્રોલોંગેશન ઓફ અ ચેન લાઇન એક્રોસ એન ઓબસ્ટ્રક્શન ઇન અ ચેન સર્વિંગ ઇઝ ડન બાય ધી વોટ. તો એ આપણે પ્રોલોંગેશન જે ચેન લાઇન એક્રોસ ધ ઓબસ્ટ્રક્શન છે એ કરવામાં આવે છે ડ્રોઈંગ ધ પરપેન્ડિક્યુલર વિથ ધ ચેન. ધ રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચન્સ છે ઇન અ ચેન સર્વિંગ ટાઈ લાઇન આર પ્રાઇમરલી પ્રોવાઈડ ફોર વોટ. તો ટાઈ લાઇન છે ફ્રેન્ડ્સ એ પ્રોવાઈડ કરવામાં આવે છે ટુ અવોઇડ ધ લોંગ ઓફસેટ ફ્રોમ ધ ચેન લાઇન. ધ રાઇટ આન્સર વુડ બી સી. હવે તમને ટાઈ લાઇનની જગ્યાએ ચેક લાઇન પણ પૂછી શકે છે. તો ચેક લાઇનનો યુઝ થશે ચેક ધ એક્યુરસી. એક્યુરસીને ચેક કરવા માટે આપણે ચેક લાઇનનો યુઝ કરીએ છીએ. ત્યારબાદ ક્વેશ્ચન છે ઇન અ ચેન સર્વિંગ ફિલ્ડ વર્ક ઇઝ લિમિટેડ ટુ વોટ. તો ફિલ્ડ વર્ક છે ફ્રેન્ડ્સ એ લિમિટેડ છે લિનિયર મેઝરમેન્ટ ઓનલી. ધ રાઇટ આન્સર વુડ બી એ. ત્યારબાદ ક્વેશ્ચન છે ચેન લાઇન. ફરીથી એ જ ક્વેશ્ચન આવી ગયો છે આપણી સમક્ષ કે ચેન લાઇન છે, અને બીજું એ પણ યાદ રાખો કે ચેન લાઇનને પ્રૂફ લાઇન પણ કહેવામાં આવે છે, રાઈટ? તો પ્રૂફ લાઇન છે અથવા તો ચેન લાઇન છે એ એસેન્શિયલી રિક્વાયર ટુ ઇન્ડિકેટ ધ એક્યુરેસી ઓફ ધી સર્વે વર્ક. ધ રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચન છે અ વેલ કન્ડિશન ધ ટ્રાયંગલ હેઝ નો એંગલ લેસ દેન ધી વોટ. તો જે વેલ કન્ડિશન ટ્રાયંગલ છે એ 30 ડિગ્રીથી ઓછો ના હોવો જોઈએ અને 120 ડિગ્રીથી વધુ ના હોવો જોઈએ. એ પણ યાદ રાખો, 30થી ઓછો નહીં અને 120થી વધારે નહીં. ત્યારબાદ છે એક્યુરેસી ઓફ મેઝરમેન્ટ ઇન અ ચેન સર્વિંગ ડઝ નોટ ડિપેન્ડ અપોન ધી વોટ. તો ફ્રેન્ડ્સ, અહીં ખાસ ધ્યાનમાં રાખવાના છે હવેના જે પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી છે, થોડા મેં ટ્વિસ્ટ કરીને અહીંયા તમને પૂછવામાં આવ્યા છે. તો એ ધ્યાન રાખો અહીંયા શું પૂછેલું છે. તો અહીંયા એક્યુરેસી ઓફ ધી મેઝરમેન્ટ ઓફ અ ચેન સર્વિંગ ડઝ નોટ ડિપેન્ડ, મતલબ કે કેની ઉપર ડિપેન્ડ કરે છે એ નથી પૂછ્યું, પરંતુ કેની ઉપર ડિપેન્ડ નથી કરતું એ પૂછે છે. તો તમારે યાદ રાખવાનું છે કેની ઉપર ડિપેન્ડ કરે છે. તો ફ્રેન્ડ્સ, લેન્થ ઓફ ધ ઓફસેટ, સ્કેલ ઓફ ધ પ્લોટિંગ અને ઇમ્પોર્ટન્સ ઓફ ધ ફીચર્સ ઉપર ડિપેન્ડ કરે છે, જ્યારે જનરલ લેઆઉટ ઓફ ધ ચેન લાઇન ઉપર ડિપેન્ડ કરતું નથી. એટલા માટે આ આન્સર છે, આ ક્વેશ્ચન્સનો જે આન્સર થશે એ ડી થશે. પરંતુ તમને એક્ઝામમાં એવું પૂછે કે એક્યુરસી ઓફ મેઝરમેન્ટ ઇન અ ચેન ડિપેન્ડ્સ અપોન ધી વોટ, અને અહીંયા તમને આ 3 ઓપ્શન આપેલા હોય અને છેદલે ડી ઓપ્શન આપેલો હોય ઓલ એફ ધી અબોવ, તો તમારે ઓલ એફ ધી અબોવ ઉપર ટિક કરવું પડશે. તો ફ્રેન્ડ્સ, અહીં મેં થોડાક ટ્વિસ્ટ કરીને પૂછેલું છે, પરંતુ તમને સમજણ માટે, રાઈટ? ત્યારબાદ ક્વેશ્ચનની વાત કરીએ
The limiting length of an offset does not depend upon the word. ફરીથી એ જ પ્રકારનો ક્વેશ્ચન છે કે લિમિટિંગ લેન્થ ઓફ ઓફસેટ છે એ કેની ઉપર ડિપેન્ડ કરતી નથી. તો ફ્રેન્ડ્સ પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે કેની ઉપર ડિપેન્ડ કરે છે. તો એક્યુરેસી ઓફ ધી વર્ક ડિપેન્ડ કરે છે, મેથડ ઓફ સેટિંગ આઉટ પરપેન્ડિક્યુલર એના પર ડિપેન્ડ કરે છે, અને સ્કેલ ઓફ ધી પોર્ટિંગ એના પર પણ ડિપેન્ડ કરે છે. જ્યારે ઇન્ડિફાઇનાઇટ ફીચર ટુ બી સર્વે એની ઉપર ડિપેન્ડ કરતી નથી. દેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી ડી ફોર ધીસ ક્વેશ્ચન. તો આમાં પણ તમને ઓલ એફ ધી અબોવ તમને પૂછી શકે છે. તો આ પ્રકારના ક્વેશ્ચન્સ છે ફ્રેન્ડ્સ, તેને આ રીતે યાદ રાખવાની ટ્રાય કરો. ત્યારબાદ છે ચેન સર્વિંગ ઇઝ વેલ એડોપ્ટેડ ફોર ધી વોટ. તો ફ્રેન્ડ્સ ચેન સર્વિંગ છે એડોપ્ટ કરવામાં આવે છે સ્મોલ એરિયાની અંદરમાં, ગ્રાઉન્ડ છે ફેરલી એ લેવલ હોવું જોઈએ એવા ગ્રાઉન્ડની અંદરમાં અને ઓપન હોવું જોઈએ. દેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી એ, સ્મોલ એરિયા ઇન ઓપન ગ્રાઉન્ડ. સોરી. ત્યારબાદ ક્વેશ્ચન છે એંગલ બિટવીન ટુ પ્લેન મિરર ઓફ ઓપ્ટિકલ સ્ક્વેર ઇઝ ધી વોટ. તો ઓપ્ટિકલ સ્ક્વેરની અંદરમાં બે મિરર છે એ 45 ડિગ્રીએ પ્લેસ કરવામાં આવેલા હોય છે. ફ્રેન્ડ્સ અહીંયા ઘણી વખત છે એ મિસ્ટેક થતી હોય છે 30 ડિગ્રીમાં. ફ્રેન્ડ્સ યાદ રાખો, વેલ કન્ડિશ ટ્રાયંગલ કીધું હોય ત્યારે 30 ડિગ્રી આવશે અથવા તો 120 ડિગ્રી આવશે. પરંતુ તમને જો મિરર પૂછવામાં આવેલું છે ઓપ્ટિકલ સ્ક્વેરની અંદરમાં મિરર કેટલા ડિગ્રીએ પ્લેસ કરવામાં આવે છે, તો એ હોય છે 45 ડિગ્રી. ત્યારબાદ ક્વેશ્ચન છે એન એંગલ ઓફ 45 ડિગ્રી વિથ ધ ચેન લાઇન મેઝર ટુ બી સેટ આઉટ વિથ ધી વોટ. ફ્રેન્ડ્સ અહીંયા પણ મેં આ ક્વેશ્ચનને ટ્વિસ્ટ કરેલો છે. તમે જોઈ શકો છો કે 45 ડિગ્રી એ એંગલ મેઝરમેન્ટ કરવા માટે કયા ક્રોસ સ્ટાફનો અથવા તો કેનો ઉપયોગ કરવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ ઓપ્ટિકલ સ્ક્વેર છે એ 90 ડિગ્રી એંગલે સેટ કરવા માટે યુઝ કરવામાં આવે છે. ઓપન ક્રોસ સ્ટાફ પણ 90 ડિગ્રીએ યુઝ થાય છે. પ્રિઝિમેટિક સ્ક્વેર પણ 90 ડિગ્રીએ યુઝ થાય છે. જ્યારે ફ્રેન્ચ ક્રોસ સ્ટાફ છે એ 90 ડિગ્રી એન્ડ 45 ડિગ્રીએ પણ યુઝ થાય છે. દેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી સી. આ રીતે પણ તમને ક્વેશ્ચન પૂછી શકે છે, રાઈટ. ત્યારબાદ ક્વેશ્ચન્સની વાત કરીએ. ફોર ટેકિંગ ઓફસેટ વિથ ઓપ્ટિકલ સ્ક્વેર ઓન રાઇટ હેન્ડ સાઈડ ઓફ ધ ચેન લાઇન ઇટ ઇઝ હેલ્ડ ટુ બી વોટ. તો ઇટ ઇઝ હેલ્ડ ટુ બી by the left hand side in upward. The right answer would be B. Tyaba questions che ane aajno last questions che perpendicularity of an offset may be judged by eye. એટલે કે perpendicularity જે છે offset ni e eye thi judge kari sakay che if it is length of the offset it is what. To jare pan લેન્થ ઓફ ધ ઓફસેટ છે 15 મીટર કરતાં ઓછી હશે ત્યારે આપણે નોર્મલી નેક આઈથી આપણે છે એના ઓફસેટને એ મેઝર કરી શકીએ છીએ, જજ કરી શકીએ છીએ. દેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી સી. અને હમણાં આપણે જોયું કે 15 મીટરથી ઓફસેટની લેન્થ ઓછી હોય તો એને આપણે શોર્ટ ઓફસેટ કહીએ છીએ, અને 15 કરતાં વધુ હશે તો એને લોંગ ઓફસેટ કહીએ છીએ. તો ફ્રેન્ડ્સ આ હતો આજનો આપણો વિડીયો. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરો, અને વિડીયો છે પૂરો જોવાનો આગ્રહ રાખો. કેમ કે મેં છે ટ્વિસ્ટિંગવાળા પ્રશ્ન છે એ ઇન્ક્લુડ કરવાના ચાલુ કરી દીધા છે, જેથી કરીને એક્ઝામમાં ક્યાંથી કેવી રીતે પ્રશ્ન આવશે એ આપણને ખ્યાલ આવે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ગાઈઝ.